Plaza. Hi, hi. Goal Plaza. Hi, hi. Goal Plaza. Hi, hi. Goal Plaza. Hi, hi. Goal हटाओ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટોલ નાકાના મેનેજર દ્વારા દાહોદની જનતા ગાડું છે એવા શબ્દો ઉચ્ચારવામાં આવતા સામાજિક આગેવાન સાથી મિત્રો સાથે ટોલ નાકા ખાતે ધરણા પર બેઠા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો લીંબડી વરુ ટોલ નાકો કે જ્યાં ટોલ નાકો આવતા પહેલા વાહન ચાલકોને મસમોટા ખાડાઓનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે એની ફરિયાદ ટોલનાકા પર કામ કરતા માથાભારે કર્મીઓને કરવામાં આવે છે. ત્યારે ટોલનાકા પર કામ કરતી માથાભારે ઈસમોની ગેંગ ભેગી થઈ ધાકધમકીઓ આપી વાહન ચાલકોની અવાજ દબાઈ દેવામાં આવે છે. તેવી જ રીતે તારીખ 7/3/2024 ગુરુવારના સાંજના સમયે સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી, જે પોતાની ફોર વ્હીલ ગાડી લઈ ટોલનાકા પર પહોંચ્યા, ત્યારે ટોલનાકો આવતા પહેલા રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડાઓની ટોલનાકા પર ઉપસ્થિત કર્મીઓને ફરિયાદ કરતા ત્યારે ઉપસ્થિત હિન્દી ભાષી અધિકારી દ્વારા હિન્દીમાં દાહોદ કી જનતા ગાડું હે એવા શબ્દો કહેવામાં આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગીએ તાત્કાલિક દાહોદ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી, પણ કોઈ નિરાકરણ ન આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તેમજ સામાજિક કાર્યકર્તા શિરીષભાઈ બામણિયા પોતાના સાથી મિત્રોને સાથે રાખી આ ટોલનાકાની સમસ્યાઓ બંધ થાય અને દાહોદની જનતાને ગાડું સમજનાર તેને જે તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક આગેવાન એમના સાથી મિત્રો સાથે રાખી ટોલનાકા પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. સંજય કલાલ, દી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ગઈકાલે અમારા આદિવાસી એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ પારગી નેશનલ હાઈવે 56 જે લીંબડી વરોડ ટોલ નાકું છે ત્યાંથી પસાર થતા હતા અને એમની ગાડી એ દાહોદ તરફથી અહીંયા ઝાલોદ તરફ જતા હતા ત્યારે રસ્તામાં એમને દાહોદથી ઝાલોદની વચ્ચે એટલા બધા ખાડા એમની ગાડી ચલાવતી વખતે એમને અનુભવાયા અને એમની ગાડી પછડાતી એક જગ્યાએ ડિવાઈડર પર ઠોકાતી રહી ગઈ અને એવા સંજોગોમાં આજે ટોલનાકા પર આવતા પ્રવીણભાઈ પારગીએ ટોલનાકાના જે કર્મચારીઓ છે એમને પૂછ્યું કે આ ટોલનાકા ઉપર તમે ટોલ તો લો છો પણ રોડનું મેન્ટેનન્સ તો બરોબર કરતા નથી, રોડ પર કેટલા બધા ખાડાઓ છે. તો ત્યાંના અહીંયાના જે સ્થાનિક ટોલ મેનેજર છે તે ટોલ મેનેજર એમને અભદ્ર ભાષામાં મિસબિહેવ કર્યું અને એમને કીધું કે દાહોદ કી સબ પ્રજા ગાંડી હે જો ટોલ દે રહી હે ઓર આપકો અકેલે કો પડી હે. તો આવા જે શબ્દો મિસબિહેવ જેવા વાપર્યા એમને એ ન વાપરવા જોઈએ, એક મેનેજરને ન શોભે તેવું એમને વર્તન કર્યું છે અને અત્યારે સુધી ટોલનાકાની વિરુદ્ધમાં આ ટોલ ઓથોરિટીની વિરુદ્ધમાં ટોલ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં બહુ બધી ફરિયાદો પણ અમે લોકોએ કરી છે. અગાઉ દાહોદ બાયપાસ, ઝાલોદ બાયપાસ, લીંબડી બાયપાસ પર અસંખ્ય ખાડાઓ હતા, એ ખાડાઓના કારણે એટલા બધા અકસ્માતો થતા હતા. અને બીજું કે હમણાં હોળીનો સમય આવી રહ્યો છે અને હોળીના સમયમાં આપણે અહીંયા દાહોદ જિલ્લાની પ્રજા જે છે જે બહાર કામે જયેલી છે, મજૂરીએ જયેલી છે અને હોળીના સમયે ઘરે વતન પરત ફરશે અને હમણાં લગ્ન સિઝનનો માહોલ પણ છે તો લગ્ન સિઝનમાં અવર જવર કરવાનું વાહનો લઈને થાય તો આ પ્રજાનું એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટમાં કોઈ પ્રજાને વાગી ગયું કે મરી જાય તો એનો જવાબદાર કોણ? આ ખાડાના કારણે ઘણા બધા અકસ્માતો થયેલા છે. અગાઉ ઝાલોદ બાયપાસ પર ખાડાના કારણે એક પોલીસ જવાનનું મૃત્યુ પણ થયેલું છે, એક જવાન હતા પોલીસ જવાન એમનું પણ મૃત્યુ થયેલું છે. તો આ ટોલ ઓથોરિટી જે પ્રમાણે ટોલ ઉઘરાવે છે એ પ્રમાણે એમને મેન્ટેનન્સ પણ કરવું જોઈએ. અને બીજું કે શિડ્યુલ એરિયાની અંદર, અનુસૂચિત 5 વિસ્તારની અંદર આ ટોલ નાકું બન્યું કઈ રીતે, આ ટોલ ઓથોરિટીને મંજૂરી કોને આપી અને આ જે અહીંયા નાણાં ઉઘરાવવામાં આવે છે એ કઈ રીતે ઉઘરાવે છે એ અમારો એક સૌથી મોટો સવાલ છે. કારણ કે કોઈ પણ કર્મચારીઓ અહીંયા મેં મારી રીતે પૂછ્યું હતું તો કર્મચારીઓ જોડે કોઈ પણ પ્રકારના પગાર સ્લિપ નથી તો શું કહી, બધું નકલી જ છે, બોગસ પગાર ચૂકવાય છે, બોગસ ટોલ નાકું તો નથી ને એવી શંકાઓ પણ છે. તો એ બાબતે અમે ટોલ ઓથોરિટી પાસે માહિતી પણ માંગી, માહિતી માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે, તે સંદર્ભે અમે માહિતી માંગી હતી પરંતુ ટોલ ઓથોરિટીએ કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી. અને ટોલ ઓથોરિટીએ અમને લોકોને કીધું કે બધા દિલ્હીથી કાગળિયા મંગાવવા પડશે તો આવો જવાબ આપ્યો છે જે અમને અસંતોષકારક લાગ્યો છે અને અમે લોકો હજુ ધરણા પર બેઠા છે. આપનું નામ? શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો.
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.